जूनू सूरत एटले सूरतनो कोट विस्तार, कोट विस्तार एज सूरतना अनेक जूना विस्तार अने इतिहासने बचावी राख्यो छे। पण हवे रहेणांक विस्तारमां पालिका तंत्रनी बेदरकारीना कारणे वधी रहेला कोमर्शियल एकमो जोखम उभो करी रह्या छे। સુરતનો કોટ વિસ્તાર એટલે સુરતને તાપીના પૂર અને હુમલાઓથી રક્ષણથી બનાવેલું કવચ વચ્ચેનું શહેર, જેમાં સહારા દરવાજાથી બેગમપુરા, સબલતપુર, દિલ્હી ગેટ, ઉધના લાલ દરવાજા આ સહિતનો અનેક જૂનો વિસ્તારનો સમાવેશ થાય છે। પણ હાલ તો તમે સહારા દરવાજા બેગમપુરા તરફ જાઓ છો તો રહેઠાણાક વિસ્તાર વિસરી રહ્યું છે, કારણ કે પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ અને સ્થાનિક શાસકના નગરસેવકોની અનદેખીના કારણે બેફામ કોમર્શિયલ માર્કેટ રહેઠાણાક ઝોન બની રહી છે, અને સાથે જ તેની સાથેના ટ્રાફિક જામ, ગમે ત્યાં રોડ પર પાર્કિંગ અને બાળકો રમતા હોય ત્યારે અકસ્માતનો ભય સહિતના અનેક દૂષણોથી સ્થાનિકો પરેશાન છે। મિત્રો, આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે આમ થશે તેમ થશે, પરંતુ આ ફાકા ફોજદારી રાખવાવાળા સત્તાધીશોથી કોઈ વળતું નથી। અને આજે અમારી ફરિયાદના રૂપે પણ સુરત શહેરનું હિત જળવાય અને એના કામયાબી પર આ માર્કેટો રિંગ રોડ પર હતી તેની આજે મુંબઈ વાડ સુધી આવી ગઈ છે। આ બાજુ મોમનાવાડ, ડોડિયાવાડ સુધી, કમેલા દરવાજાની અંદર સુધી માર્કેટો આવી ગઈ છે। એના પર આપ ધ્યાન રાખવા જેવી બાબત છે, જેથી ભવિષ્યની અંદર જે બિચારા મોટા કુટુંબિક છે તે લોકો ઘર છોડી છોડીને ચાલવા જાય છે, એનાથી આમ પ્રજાને ખૂબ જ મોટો ગેરલાભ છે। જો રહેઠાણાક ઝોનમાં કોમર્શિયલ એકમોની પરવાનગી પાલિકા કયા નિયમો અનુસાર આપવામાં આવી રહી છે અને પરવાનગી અપાઈ રહી છે કે વિના હેતુ સમગ્ર રહેઠાણાક વિસ્તારમાં કોમર્શિયલ ઘૂસપેઠ, આ અંગે પાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। કારણ કે આ વખતે અનેક વાર સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવામાં આવે છે, પણ શાસકો અને અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી અને આ પ્રકારના તમામે તમામ દૂષણોનો ભોગ લોકો બની રહ્યા છે। અસલ સુરત, જેને સુરત શહેરનું કોટ વિસ્તાર કહેવાતું હતું, તેની ઓળખ ખોવાઈ રહી છે। રહેણાંક મકાનોમાં કોમર્શિયલ હબ બની રહ્યા છે, પણ પાલિકાના ભાજપ શાસકો હોય કે અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું, જે સુરતના, જૂના સુરતના અસ્તિત્વ સામે હાલ જાણે જોખમ દેખાઈ રહ્યું છે। કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત।